52મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા શનિવારથી ગોવામાં શરૂ થઈ રહ્યો છે અને 28 નવેમ્બર સુધી ચાલશે. તે એશિયાનો સૌથી જૂનો અને ભારતનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ માનવામાં આવે છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે ફિલ્મ દિગ્દર્શકો ઇસ્તવાન સાબો અને માર્ટિન સ્કોર્સેસને ફિલ્મ ફેસ્ટિવલમાં સત્યજીત રે લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા હેમા માલિની અને ગીતકાર પ્રસૂન જોશીને ફેસ્ટિવલમાં ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધી યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ દરમિયાન એકેડમી એવોર્ડ્સ 2022 માટે ભારતની એન્ટ્રી તમિલ ફિલ્મ કોંજાગલ ભારતીય પેનોરમા સેગમેન્ટમાં દર્શાવવામાં આવશે. પ્રથમ વખત નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ઝી5, બુટ જેવા ઓટીટી પ્લેટફોર્મને પણ ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.